हेलो फ्रेंड्स, હું જાને દર્શન આજના લેક્ચરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે જે ટોપિક આપણે ભણવાનો છે તે ટોપિકનું નામ છે વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન। તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ આપણે પહેલી માહિતી મેળવીએ વાયરસ વિશે। તો વાયરસ એ અકોષીય સજીવ છે। કેવું સજીવ છે? તો કે અકોષીય। ત્યારબાદ જીવંત કોષની બહારની નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે। ત્યાર પછી શું આવે છે મિત્રો? તો કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે। तो ये तमने खबर छे के सजीव अने निर्जीव ने जोड़ती कड़ी कई रीते दर्शावामां आवे छे। त्यार पछी वायरस छे ते पासवर्ड द्वारा वायरस नामनो अर्थ विष के झेरी रसायन तरीके आपवामां आव्यो छे। आ एक तमारो नीट में एमसीक्यू थई शके तेवो एक क्वेश्चन छे के कोना द्वारा, क्या साइंटिस्ट द्वारा विष के झेरी रसायन तरीके वायरस ने नाम आपवामां आव्यो छे? तो के पासवर्ड द्वारा। बराबर, तो आ एक तमारो एमसीक्यू थई गयो छे। त्यार पछी आवे छे डीजे इवानोविस्कीए 1892 मां सूक्ष्म सजीवनो तमाकुनो किरमिर रोगना रोगकारक सजीव तरीके ओळखावी। एटले के आ एक साइंटिस्ट छे डीजे इवानोविस्की। बराबर, आ एक तमारो एमसीक्यू थई गयो। तो के कई साल मां? तो के डीजे इवानोविस्की 1892 मां सूक्ष्म सजीवनो तमाकु किरमिर रोग, एटले के तमाकुमां सूक्ष्म जीव द्वारा किरमिर रोगना कारणे सजीवो तरीके तेने ओळखावामां आव्या छे। ओके, तो आ तमारे આખી લેન યાદ રાખવાની છે। ત્યાર પછી વાયરસના લક્ષણો કેટલા હોય છે? તો કે તે આપણે અતિ સૂક્ષ્મ છે, વાયરસ છે તે અતિ સૂક્ષ્મ છે। પછી બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થાય છે, એટલે કે બેક્ટેરિયાનો જે પ્રૂફ ફિલ્ટર હોય ને તેમાંથી વાયરસ છે તે પસાર થતા હોય છે। ત્યાર પછી વાયરસ છે તે યજમાન કોષની બહાર આવેલા હોય છે। ત્યાર પછી અવિકલ્પીય પરોપજીવી છે, એટલે કે વાયરસ છે મિત્રો તે અવિકલ્પીય પરોપજીવી છે। આ પણ એક તમારો એમસીક્યુ થયો। ઓકે, ત્યાર પછી આપણે જોવાનું છે વાયરસની રચના। તો કે વાયરસની રચના છે તે આપણે શેના દ્વારા શક્ય બને છે? તો કે પ્રોટીન અથવા ડીએનએ અને આરએનએના બનેલી તેની રચના આપણને જોવા મળે છે। ત્યારબાદ વાયરસમાં ડીએનએ આરએનએ હોતા નથી, પણ આની રચનામાં ડીએનએ અને આરએનએ પ્લસ પ્રોટીનનો સમાવેશ થાય છે। પણ વાયરસમાં પાછા ડીએનએ અથવા આરએનએ સમાવેશ થતા નથી। ત્યાર પછી શું આવે છે? તો કે જનીન દ્રવ્યમાં ન્યુક્લિયો પ્રોટીન આવેલું હોય છે। તો ન્યુક્લિયો પ્રોટીન કોને કહેવાય તેના વિશેની માહિતી પણ તમને બધાને ખબર છે। ત્યાર પછી આવે છે વાયરસના પ્રોટીન આવરણને કેટસીડ તરીકે ઓળખવામાં આવે છે। કેવું કહેવામાં આવે છે? તો કે કેટસીડ। આ પણ એક તમારો એમસીક્યુ થયો હતો કે વાયરસના પ્રોટીન આવરણને શું કહેવામાં આવે છે? તો કે કેટસીડ। બરોબર, ત્યાર પછી આવે છે કેપ્સિડ ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે। તો એ વાત એ સાચી કે કેપ્સિડ છે મિત્રો વાયરસનું પ્રોટીન આવરણ છે એનું બનેલું હોય છે। તો કે કેપ્સિડનું બનેલું હોય છે। એ જ રીતે કેપ્સિડ છે તે ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે। ન્યુક્લિક એસિડ શું એ પણ તમને કેમિસ્ટ્રીમાં ખબર હશે। ત્યાર પછી મનુષ્યમાં એઇડ્સ, એટલે કે એઇડ્સનું ફૂલ ફોર્મ શું થાય આની જ્યારે આપણે છેલ્લું આજનો લેક્ચર છેલ્લો તો જ્યારે આપણે છેલ્લો ટોપિક વિશે માહિતી મેળવશું લાઈક એ પછી ખાલી 4-5 એવા ફૂલ ફોર્મ છે કે જેને આપણે ફૂલ ફોર્મ છે તે આપણે યાદ રાખવાના છે। ઓકે, તો હવે આપણે જોઈએ તો કે વનસ્પતિમાં મોઝેઇક રચના, પર્ણવલણ અને પર્ણ સંકુચન તથા પાંડુપર્ણ, શિરાસ્પષ્ટતા, વામનતા અને કુઠિન વૃદ્ધિ જેવા રોગોના ચિહ્ન આપણને જોવા મળે। પાંડુપર્ણ એટલે શું થાય, વામનતા એટલે શું થાય, અને પર્ણવલણ અને પર્ણકુચન એટલે શું થાય, આ બધાની માહિતી આની પછીનો જ્યારે વનસ્પતિ વિશેનો જ્યારે આપણે લેક્ચર ભણવાના છે બોટની વિશેનો ત્યારે હું તમને કહીશ કે વનસ્પતિમાં મોઝેઇક રચના કોને કહેવાય, પર્ણવલણ કોને કહેવાય, પર્ણકુચન કોને કહેવાય, પાંડુરોગ કોને કહેવાય, પછી પાંડુરોગમાં શિરાવિન્યાસ કોને કહેવાય, બધી વસ્તુ છે એ હું તમને આની પછીના લેક્ચરમાં હું તમને સમજાવવાનો છું। તો અત્યારે આપણે શું જોવાનું છે, આ ટોપિક અહીંયા વાયરસનો ટોપિક અહીંયા પૂરો થઈ ગયો। હવે આપણે જોવાનું છે વિરોઇડ્સ। તો વિરોઇડ્સ ની રચના 1971 માં ટીઓ ડાયનરે કરી હતી। ક્યારે કરી હતી? 1971 માં કોને કરી હતી? તો કે ટીઓ ડાયનર નામના સાયન્ટિસ્ટે વિરોઇડ્સ ની રચના કરેલી છે, અને તે પણ પાછો ચેપીકારકો છે વિરોઇડ્સ છે મિત્રો તે ચેપીકારકો છે, તેમાં વાયરસ કરતા પણ નાના તેમાં તેઓ વાયરસ કરતા પણ નાના હતા, અને બટાટામાં ત્રાકમય ગ્રંથિઓ છે તે ઉત્પન્ન કરે છે। ત્રાકમય ગ્રંથિ કોને કહેવાય તેના વિશેની માહિતી પણ આપણે મેળવવાના છીએ। તેમાં મુક્ત આરએનએ જોવા મળે, શું જોવા મળે, તો કે આરએનએ આપણને જોવા મળે વિરોઇડ્સમાં।
ત્યાર પછી વાયરસમાં હોય તેવું પ્રોટીન આવરણ પણ આપણને જોવા મળે છે, તો કે તેમાં શેનો અભાવ હોય છે, તો કે કેપ્સિડનો અભાવ તેમાં આપણે જોવા મળે છે વિરોઇડ્સમાં। ત્યાર પછી શું આવે છે, તેથી તેને વિરોઇડ્સનું નામ આપવામાં આવ્યું છે, કેપ્સિડનો અભાવ હોય એટલા માટે તેને વિરોઇડ્સનું નામ આપવામાં આવ્યું છે। ત્યાર પછી શું આવે, તો કે માનવમાં અલ્ઝાઈમર રોગ થવા માટે પણ તે વધુ રોગકારક છે। માનવમાં કયો રોગ થાય, અલ્ઝાઈમર। જો કોઈને અલ્ઝાઈમર રોગ થાય તો તેની માટેનું મેઇન રીઝન શું છે, વિરોઇડ્સ। ઓકે, ત્યાર પછી આપણે જોવાનું છે લાઇકેન। તો આ વાત હતી કરી વિરોઇડ્સની, સૌ ટૂંકી વાત છે જે તમારા ટેક્સ્ટ બુકમાં છે। ઓકે, તમે એકવાર વાંચી લેજો અને મેં સમજાવ્યું એ પ્રમાણે તમારે ટેક્સ્ટ બુકમાં લખેલું છે। તો હવે આપણે જોવાનું છે વિરોઇડ્સ પૂરું થઈ ગયું, આપણે જોવાનું છે લાઇકેન। આજનો આપણો છેલ્લો ટોપિક લાઇકેન। તો લાઇકેન છે એ કોણે શોધ્યું હતું, તો કે તલસાણે તેની શોધ કરી હતી। લાઇકેનની શોધ, લાઇકેન કયા સાયન્ટિસ્ટે શોધ્યું હતું, તો કે તલસાણે। બરોબર, તલસાણે લાઇકેનની શોધ છે તે સૌપ્રથમ પહેલા કરેલી હતી। ત્યાર પછી તો કે લાઇકેન એ ફૂગ અને લીલના ઘટકોના વચ્ચેના સહજીવી છે। આ અભ્યાસે લાઇકેન વિદ્યા કહે છે, ફૂગ અને લીલ ઘટકોની વચ્ચેની જે અભ્યાસ હોય કરતા હોય ને મિત્રો, તેને શું કહેવામાં આવે છે, લાઇકેન વિદ્યા તરીકે આપણે ઓળખવામાં આવે છે। ત્યાર પછી લાઇકેન નું નિવાસ સ્થાન ક્યાં આવેલું હોય છે, તો કે ભીની જગ્યા અને ભેજયુક્ત વસવાટ જે થતો હોય, એટલે ભીની જગ્યાને જે વધારે પ્રમાણમાં ભેજ હોય ને ત્યાં આપણને લાઇકેન છે ત્યાં આપણને જોવા મળે। ત્યાર પછી આપણે જોવાનું છે તેની રચના, તો કે લાઇકેન ની રચના શું છે, તો કે ઘટકોને ફૂગના માઇકોબાયોન્ટ તરીકે આપણે ઓળખવામાં આવે છે। ફાઇકોબાયોન્ટ, ફાઇકોબાયોન્ટ અને માઇકોબાયોન્ટ એટલે શું થાય મિત્રો, ઘટકો હોય ને, ઘટકને ફૂગમાં શું હોય, તો કે ફાઇકોબાયોન્ટ, અને ફૂગમાં ફૂગના જે લક્ષણ હોય તેને ફાઇકોબાયોન્ટ કહેવે છે, અને ફૂગને વગરના જે લક્ષણ હોય ને તેને માઇકોબાયોન્ટ તરીકે આપણે ઓળખવામાં આવે છે। ત્યાર પછી છે કે લીલ છે તે પ્રકાશ સંશ્લેષણ થી ખોરાક ઉત્પન્ન કરે, આ એક તમારો એમસીક્યુ છે, તમારે યાદ રાખવાનો છે। લીલ એ કોના દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે, તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલ છે તે ખોરાક ઉત્પન્ન કરે છે। ત્યાર પછી આવે છે ફૂગ એ વાતાવરણમાંથી પાણી અને પોષક દ્રવ્યોને શોષીને લીલને પૂરા પાડે છે, એટલે કે પાણી અને પોષક દ્રવ્યોને શોષી લે છે, બરોબર, ફૂગ, તેમાંથી લાઇકેન છે તેને લીલને તે પૂરા પાડે છે। ઓકે, ત્યાર પછી આવે છે પ્રજનન, તો પ્રજનન કઈ રીતે કરે છે, તો કે અલિંગી પ્રજનન કરે છે, લિંગી અંગો છે તે નરધાની અને માદાધાની ઉત્પન્ન કરે છે। ત્યાર પછી તેમાં લિંગી પ્રજનન કરે, નર અને માદાધાની ઉત્પન્ન થાય, પછી તેમાંથી લિંગી પ્રજનન છે તે કરે છે। ઓકે, ત્યાર પછી આવે છે કે પ્રજનન છે તેમાં આકારને એટલે કે ફળને એપોથેસિયમ અને ચંબુ આકારનું નામ છે તે આપણે આપેલું છે। એપોથેસિયમ કોને કહેવાય, તો કે ચંબુ આકાર હોય તેને એપોથેસિયમ તરીકે આપણે ઓળખવામાં આવે છે, અને પેરેથેસિયમ તરીકે આપણે ઓળખીએ છીએ। ત્યાર પછી લાઇકેનના પ્રકાર કેટલા પડે છે, તો કે ત્રણ પ્રકાર પડે છે। પર્પટાપ લાઇકેન, અહીં આપણે લખી લઈએ લાઇકેનના પ્રકાર, કેટલા પ્રકાર પડે છે લાઇકેનના, તો કે ત્રણ પ્રકાર પડે છે। પહેલું છે પર્પટાપ, પછી બીજું કયું છે, તો કે પર્પટાપ લાઇકેન, પછી પત્રમય લાઇકેન, પત્રમય, અને ત્રીજું શ્રુપિલા, શ્રુપિલ લાઇકેન। આ છે ને તેના મુખ્યત્વે ત્રણ પેટા પ્રકાર પડે છે। શ્રુપિલ લાઇકેનમાં શું આવે, તો કે તેના એક્ઝામ્પલમાં આપણે જો જોઈએ તો સ્ટ્રિગ્યુલા આવે, પારમેલી આવે અને દગડ ફૂલ આવે। દગડ ફૂલ કોને કહેવાય, તો કે જ્યારે આપણે આની પછીનો યુનિટ જે શરૂ કરશું વનસ્પતિ શાસ્ત્રનો, ત્યારે તેમાં દગડ ફૂલ કોને કહેવાય એ હું તમને બતાવીશ, બરોબર છે। તો હવે આપણે જોવાની છે લાઇકેનની વિશિષ્ટતા, તો કે લાઇકેનની વિશિષ્ટતા મુખ્યત્વે કઈ છે, તો કે લાઇકેન છે તે ખૂબ સારા પોલ્યુશન ઇન્ડિકેટર્સ છે, બરોબર છે, પોલ્યુશનને ઇન્ડિકેટર કરે છે, એટલે કે પ્રદૂષણના સૂચકો છે। ત્યાર પછી પ્રદૂષણમાં વિકાસ છે તે પામતા નથી, લાઇકેન છે પ્રદૂષણમાં વિકાસ આપણને પામેલા જોવા મળતા નથી। ત્યાર પછી કુદરતમાં લાઇકેન એકલાને જોઈએ તો તેમાં બે ભિન્ન પ્રકારો આપણને જોવા મળે, ક્યાં ક્યાં, તો કે સજીવોની સાથે સંકળાયેલા હોય, અને તેવી આપણે જો કલ્પના કરીએ કે તો તે કલ્પના છે તે મુખ્યત્વે ખોટી પડે છે। તો કે કુદરત સાથે લાઇકેનનો સ્વભાવ એટલો બધો જરૂરી છે,
કે તેમાં તેની પરિકલ્પના જો આપણે કરીએ કે તે માનવ સાથે જોડાયેલું હોય છે તો ત્યાં આપણે ખોટા સાબિત થઈએ છીએ. તો આ સાથે તમારો યુનિટ નંબર 2 વિરોઇડ્સ વાયરસ અને લાઇકેનનો છેલ્લો ટોપિક આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો હવે આપણે ખાલી ચાર ફૂલ ફોર્મ જોવાના છે. ક્યાં ક્યાં? તો કે PPL નું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? તો કે પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ઈ તમારી નીટ ની એક્ઝામ માં અને ગુજરાત બોર્ડ ની એક્ઝામ માં 100% પૂછવાની શક્યતા છે. ત્યાર પછી RNA નું ફૂલ ફોર્મ તમને બધાને આવડતું હશે, રિબોન્યુક્લિક એસિડ. ત્યાર પછી DNA નું ફૂલ ફોર્મ શું થાય? તો કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ DNA નું ફૂલ ફોર્મ થાય છે. ત્યાર પછી AIDS AIDS તેનું ફૂલ ફોર્મ શું થાય છે? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. લાસ્ટ માં તમે છે ને એસિડ નો લખી નાખતા S છે, એટલે સિન્ડ્રોમ રાખવાનો છે. આ ફૂલ ફોર્મ છે જે 100% તમારે એક્ઝામ માં પૂછાવાની શક્યતા છે. એટલા માટે તમે PPL નું ફૂલ ફોર્મ, RNA નું ફૂલ ફોર્મ, DNA નું ફૂલ ફોર્મ અને AIDS નું ફૂલ ફોર્મ તમે એકવાર છે તે તમારી ટેક્સ્ટ બુક માં આપેલું છે તે તમે એકવાર રીડ કરી જાજો. ઓકે મિત્રો, તો આજનો લેક્ચર આજે અહીં આપણે પૂરો કરીએ છીએ અને આજનો યુનિટ નંબર 2 સંપૂર્ણપણે પૂર્ણ આપણે જાહેર કરીએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ. આ લેક્ચરને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે મિત્રો, થેન્ક યુ.